हाय डीके। धनराज। सॉरी धनराज। बोलो। एक्चुअली धनराज हूँ तुमने थैंक्स कहवा माटे आवी छु। थैंक्स किम? बट ऑब्वियस छे यार। आई मीन धनराज તે દિવસે તમે ના હોત તો આજે હું જીવતી ના હોત। ત્યારે મારું ધ્યાન નહોતું અને તમે પોતાની ચિંતા કર્યા વગર મારો જીવ બચાવ્યો। એ મારી ફરજ છે। પણ તમને કાઈ થઈ ગયું હોત તો? તમને નહીં, તને। તું તાથી વાત કરશે તો ચાલશે। આપણી વાતમાં તું તા કે તમે તમને ઇમ્પોર્ટન્ટ નથી, ફીલિંગ્સ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ફીલિંગ્સ છે ને? ના એટલે જે શબ્દો તે વખતે કહ્યા હતા। કેવા શબ્દ? એ જ કે તને કઈ થઈ ગયું હોત તો હું તને ખોવા નથી માંગતો। આ જે તે કહ્યું હતું એ શબ્દો તો, અને એટલા શબ્દોમાં હું તારી ફીલિંગ્સ જાણી ગઈ। એન્ડ ઇટ મીન્સ અ લોટ ટુ મી। લુક, એ જે કઈ પણ હતું એ બધું કઈક બીજી જ વાત હતી। બીજી વાત એટલે કઈ વાત? લેટ ઇટ બી। યુ કેન શેર ના ધનરાજ, મને ગમશે। થેન્ક ગોડ પડતા બચી ગઈ। મને એમ કે આ મને પડતા બચાવી લેશે એટલે મેં ફીલી બેલેન્સ ખોવી, પણ આનું તો ધ્યાન જ નથી। ટોટલ બધાના મળીને 2.5 કરોડ જેટલા ચૂકવવાના। એક મિનિટ, જગજીવનભાઈના તો રહી જ ગયા એટલે એક કરોડ 84 લાખ ચૂકવવાના છે। ઘરના આવેલા પૈસામાંથી આ બધા જ પૈસા ચૂકવાઈ જશે અને થોડાક પૈસા બચી પણ જશે, પણ એના પછી શું કરશું, ક્યાં જશું? બેક ટુ બેક કોલ, નક્કી કંઈક જરૂરી કામ હશે। હા બોલ માદ્યા। મની, 2 બેડ ન્યૂઝ છે। કેવી રીતે ભૂલી શકી? હા, આ ઘરમાં આપણું નાનપણ, આપણો બેસ્ટ ટાઈમ પસાર કર્યો છે। દર દિવાળી આ ઘરને આપણે હાથેથી સજાવ્યું છે। બધું જ યાદ છે, સ્કૂલમાંથી મસ્તી કરતા કરતા આવવું,
મમ્મી પપ્પા સાથે ધમાલ કરવી, ધાબે પતંગો ઉડાડવી, બધા એક સાથે બેસીને ટીવી જોવી, મમ્મી જ્યારે વેલણ લઈને આવે તો સ્ટોર રૂમમાં સંતાઈ જવું, રાતના ધીંગાણા અને એકબીજા સાથેના મીઠા ઝઘડા. તમારા નાનપણથી લઈને જોવાની સુધી ને અમારા જોવાનીથી આજ સુધીનું બધું મારી આંખની સામે હજી પણ અકબંધ છે. પણ માન્યતાએ કહ્યું એ બરાબર છે, આપણે આ બધું ભૂલીને આગળ વધવું પડશે. હજી તો આપણી પાસે આખું એક અઠવાડિયું છે ઘરમાં મન ભરીને જીવવા માટે. આના દરેકે દરેક કોણાઓને અને આની સાથે જોડાયેલી દરેક યાદોને મન ભરીને જીવવા માટે. કેમ તું મને છોડીને જતી રહી અને હવે તારી મેમરીઝ મારા મનમાંથી કેમ નથી જતી? કેમ અંજલિ, કેમ તું મને છોડીને જતી રહી? કેમ?